કંટ્રોલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ ભ્રષ્ટાચારથી પ્રદૂષિત હોય તેમ લાગી રહ્યું છે. સૌથી મોટા કાપડ પ્રોસેસિંગ એસ્ટેટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. કેટલાક ડિરેક્ટરો કર્મચારીનું કરોડોનું કૌભાંડ સામે આવી રહ્યું છે. ડિરેક્ટર્સ અને કર્મચારીઓએ 100 કરોડના કૌભાંડના આક્ષેપ કર્યા છે. મેમ્બર સિવાયની કંપનીઓના ટેન્કર ઠલવાતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પ્લાન્ટ મેમ્બર્સ કંપનીઓના પાણીના નિકાલ માટે બનાવવામાં આવ્યો હતો. પ્રદૂષણ દૂર કરવા બનાવેલ પ્લાન્ટમાંથી જ પ્રદૂષણ નીકળી રહ્યું છે. ડાયરેક્ટર્સ મેમ્બર્સ પાસેથી 159 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. સરકાર તરફથી રૂપિયા 110 કરોડની સહાય છતાં નાણાં ઉઘરાવવામાં આવ્યા. કૌભાંડની ગંધ આવતા તમામ ડાયરેક્ટર્સે રાજીનામા ધરી દીધા છે. ડાયરેક્ટરોના રાજીનામા બાદ હાઈ પાવર કમિટી હવે મેદાનમાં આવી છે. પ્લાન્ટના કર્મચારી કૌભાંડ કરી પ્રોસેસ હાઉસના માલિક બની ચૂક્યા છે. નારોલ ગુજરાતનું સૌથી મોટું પ્રોસેસિંગ એસ્ટેટ છે. એસ્ટેટમાં 120 જેટલા પ્રોસેસિંગ યુનિટ પણ ચાલી રહ્યા છે. ટ્રસ્ટ હોવા છતાં ઓડિટમાં ધાંધિયા થતા હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. સંવાદદાતા પરાગ દવે પાસેથી સમગ્ર મામલે વિગતો પ્રાપ્ત કરીશું. પરાગ, મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, નારોલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ ભ્રષ્ટાચારથી પ્રદૂષિત હોવાના હાલ તો એંધાણ દેખાઈ રહ્યા છે. જે રીતે આખો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે, કરોડોનું કૌભાંડ થયાની શક્યતાઓ દેખાઈ રહી છે. જી તોરલ, સમગ્ર ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગની બોલબાલા છે અને રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી મોટા પ્રોસેસિંગ એસ્ટેટ તરીકે નારોલની વર્ષોથી નામના છે. પરંતુ આ નારોલમાં આવેલા 120 જેટલા યુનિટો પોતાનું પ્રદૂષિત પાણી જે છોડતા હોય છે તેને ટ્રીટમેન્ટ માટે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે સીઈટીપીની રચના કરવામાં આવી હતી, જેને બનાવવા માટે રાજ્ય સરકારે લગભગ 44 કરોડ અને કેન્દ્ર સરકારે રૂપિયા 56 કરોડની ગ્રાન્ટ આપી હતી. એટલે કે 110 કરોડ રૂપિયા બંને સરકારોએ મળીને આપ્યા હતા. ઉપરાંત જે મેમ્બર્સ હતા એસોસિએશનના 120 જેટલા મેમ્બર્સ, એમણે પણ રૂપિયા 159 કરોડનું યોગદાન આપ્યું હતું અને આ રીતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની ધોરણે આ સીટીપી કાર્યરત કરવામાં આવ્યું હતું. જોકે તેમાં મેમ્બર્સનું જે પાણી આવે છે, ટ્રીટમેન્ટ થાય છે, તેના ઉપરાંત મેમ્બર્સ ના હોય તેવા એસ્ટેટમાં પણ એટલે કે વાપી, અંકલેશ્વર કે નંદેશ્વરી એસ્ટેટમાંથી પણ પ્રદૂષિત પાણી લાવીને જેમને કોઈ એન્ટ્રી થતી નથી અને પ્રદૂષિત પાણી ઉપરાંત સીધા જ એસિડના ટેન્કરો પણ ઠલવાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અને કંપનીના જે ડાયરેક્ટર એના માટે પહેલા અમદાવાદ ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનને હસ્તકમાં સીટીપી પ્લાન્ટ કાર્યરત હતો, પરંતુ તેને તે ટ્રસ્ટ બોમ્બે ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલું હોવા છતાં લગભગ 8 થી 10 વર્ષ સુધી તેના ઓડિટ નહીં થયા હોવાના વ્યાપક આક્ષેપો થયા હતા. ત્યારબાદ કંપનીએ ગયા નાણાકીય વર્ષ માટે આ ટ્રસ્ટનું ઓડિટ કરાવ્યું હતું અને તેમાં પણ અનેક ગોટાળા બહાર આવ્યા છે. ઉપરાંત આ નારોલના ટેક્સટાઇલ જે પ્રોસેસ હાઉસ છે, તેમણે નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વિરો મેનેજમેન્ટ નામની એક કંપની બનાવી છે અને આ કંપનીએ જે જૂનું ટ્રસ્ટ છે તેને લગભગ 5 કરોડ રૂપિયાની લોન આપી છે. ઉપરાંત ગયા વર્ષે આ કંપનીની રેવન્યુ હતી લગભગ 44 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે ઓડિટ રિપોર્ટ મુજબ અને 41 કરોડ રૂપિયાની ઉઘરાણી છે. એટલે કે જે મેમ્બર્સ કંપનીઓ છે જેની અંદર ઘણી બધી મોટી કંપનીઓ સામેલ છે, એ મેમ્બર્સ કંપનીઓના પણ કોઈ કંપનીના 1.5 કરોડ, કોઈ કંપનીના 2 કરોડના લેણા લેવાના બાકી નીકળે છે. તેમ છતાં આ કંપનીઓને કોઈ દંડ કરવામાં આવ્યો નથી અને કંપની કઈ રીતે ચાલી રહી છે તે મેમ્બર્સને પણ સમજાતું નથી. આ બધા આક્ષેપોના વચ્ચે જે પ્રમુખ હતા અમદાવાદ ટેક્સટાઇલ પ્રોસેસ નીતિન ઠક્કર, તેમના પર પણ કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. તેમણે રાજીનામું ધરી દીધું છે. ઉપરાંત લલિત ચમાડિયા જે અન્ય એક ડાયરેક્ટર છે તેમના પર આક્ષેપો થયા છે. સીટીપીના એક કર્મચારીએ પોતે હાલમાં જેનો પગાર લગભગ 20-25 હજાર રૂપિયા હોવાનું જણાવી રહ્યું છે, તેના હાલમાં અનેક પ્રોસેસ હાઉસ ચાલી રહ્યા છે પોતાની માલિકીના. આ હદના ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. એટલે સરકારના ભ્રષ્ટાચારની વ્યાપક વાતો ચાલી રહી છે ત્યારે આ પ્રાઇવેટ સેક્ટરમાં થઈ રહેલા ભ્રષ્ટાચારનો એક્સક્લુઝિવ અહેવાલ વીટીવી લાવી રહ્યું છે. અને વધારે મહત્વની વાત એ છે કે આ ડાયરેક્ટરના રાજીનામા બાદ એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે જેમાં ટેક્સટાઇલ ક્ષેત્રના ઉદ્યોગ જગતના અગ્રણી ગણા એવા જિંદાલ, વર્લ્ડ વેલ્ડના યમુનાદત્ત અગ્રવાલ છે કે ડાયમંડ ટેક્સટાઇલના નરેન્દ્રભાઈ પટેલ, આ પ્રકારના મહાનુભાવોની એક હાઈ પાવર કમિટી બની છે. આ હાઈ પાવર કમિટીની આજે સોમવારે બેઠક પણ છે અને તેમાં કદાચ ડાયરેક્ટરોને પોતાના જે બાકીના ડાયરેક્ટરો છે તેમને પોતાના સ્થાનેથી દૂર કરવા અથવા નવી ચૂંટણી આપવા અંગેનો નિર્ણય પણ લેવાઈ શકે તેવી શક્યતા છે. જીતુ રોજ. બિલકુલ, ધન્યવાદ પરાગ તમામ વિસ્તૃત માહિતી આપવા માટે.